મ્યુનિસિપલ કમિશનર સુરત અત્યાર સુધી કુલ 194 કેસો પોઝિટિવ થયા છે અને અત્યાર સુધી 194 કેસો અને 7 જેટલા ડેથ કેસ રિપોર્ટેડ થયા છે. પોઝિટિવ કેસો જે છે એ સેન્ટ્રલ ઝોનમાં કુલ 34 કેસો પોઝિટિવ થયા છે. બરાછા એમાં 30 કેસો પોઝિટિવ મળ્યા છે. બરાછા બીમાં 7 કેસો પોઝિટિવ મળ્યા છે. રાંદેરમાં અત્યાર સુધી 18 કેસ પોઝિટિવ મળ્યા છે. કતારગામમાં 3 કેસ પોઝિટિવ મળ્યા છે. લિંબાયતમાં 82 કેસ, જે સૌથી વધારે લિંબાયતમાં પોઝિટિવ મળ્યા છે. અને ખાસ કરીને લિંબાયતના જે કેસો છે એ માન દરવાજા અને મીઠી ખાડી વિસ્તારમાં આપણને વધારે મળ્યા છે. ઉધનામાં 13 કેસ મળ્યા છે અને અઠવામાં 7 કેસ મળ્યા છે. કુલ 194 કેસો પોઝિટિવ કેસો આપણને મળ્યા છે. જે અત્યારે જે ટેસ્ટિંગના સ્ટ્રેટેજી છે, ટ્રેકિંગ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના ભાગરૂપે ટેસ્ટિંગનું એક મોટા પાયે સ્ટ્રેટેજી કરવામાં આવ્યું છે. જેવા જે તમામ કેસો આપણને તરત જ મળી શકે એટલે એના માટે એન્ટીજેન ટેસ્ટ આપણે અત્યારે કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે એન્ટીજેન ટેસ્ટ કરતા રહ્યા છીએ અને એમાં અગર વિગત આપીએ તો હોસ્પિટલમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યું એ 426 સેમ્પલ લેવામાં આવ્યું અને એમાંથી 26 કેસ આપણને પોઝિટિવ મળ્યા છે, 397 કેસ નેગેટિવ મળ્યા છે. એવી રીતે કોન્ટેક્ટ જેટલા લોકો પોઝિટિવ આપણને મળ્યા હતા એ લોકોના જે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને એ લોકોના કોન્ટેક્ટ જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એવા 310 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એમાંથી 10 પોઝિટિવ આપણને મળ્યા અને 244 આપણને નેગેટિવ મળ્યા છે. અને એ કોમ્યુનિટી માસ સેમ્પલિંગ જે આપણે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છીએ એવા 5709 જેટલા કેસો આપણે કર્યા છે અને એમાંથી 149 કેસો આપણને પોઝિટિવ મળ્યા છે અને 4769 કેસો નેગેટિવ મળ્યા છે. જે અત્યારે દાખલ દર્દીઓનું સંખ્યા છે એ કુલ અત્યારે 133 છે. 132 પેશન્ટ સ્ટેબલ છે, 1 ઓક્સિજન ઉપર છે. અત્યાર સુધી 9 દર્દીઓ ડિસ્ચાર્જ થયેલા છે. ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં અત્યારે 3387 કુલ દર્દીઓ છે, જે હોમ ક્વોરન્ટાઇનમાં 2836, સમરસમાં 519, પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન થયેલા 32 લોકો છે. અને જે ટેસ્ટિંગ સ્ટ્રેટેજી છે એમાં ખાસ કરીને આપને એ જણાવવા માંગુ છું કે સ્પીમેરમાં આપણે ટેસ્ટિંગ ગઈકાલથી શરૂ કરી નાખવામાં આવેલ છે. 122 જે સેમ્પલ્સ મોકલવામાં આવ્યા હતા એમાંથી 2 કેસ સ્પીમેરમાંથી પોઝિટિવ આવ્યું છે અને બીજા જે કેસો છે એ સેમ્પલ્સ અત્યારે સ્પીમેરમાં ટેસ્ટિંગનું કાર્યવાહી ચાલુ છે. એના સિવાય જે એન્ટીજેન ટેસ્ટ છે એના સિવાય એક રેપિડ એન્ટીબોડી ટેસ્ટ એ શરૂઆત કરવામાં આવનાર છે. રેપિડ એન્ટીબોડી ટેસ્ટ જે છે એ ખાસ કરીને જે સિમ્પટમ્સ છે એ સિમ્પટમ્સના 7 દિવસ પછી અગર આપણે લઈએ તો શરીરમાં જે એન્ટીબોડી ડેવલપ થતા હોય એમાંથી આપણને પોઝિટિવ કેસો જોવા મળે. એટલે એમાં આપણે જે ખાસ કરીને જે હોટસ્પોટ વિસ્તારો છે એ હોટસ્પોટ વિસ્તારોમાં જે પોઝિટિવ કેસ આપણને મળી શકે એવા હોય, એટલે દાખલા તરીકે જે સારીના કેસીસ હોય અથવા આઈએલઆઈના કેસીસ હોય એના ઉપર જે લોકોના 7 દિવસ ઇન્ફેક્શન થઈ ગયા હોય એવા લોકો ઉપર આ જે ટેસ્ટ કરવામાં આવશે અને એના માટે એક સ્ટ્રિક્ટ પ્રોટોકોલ એના ઉપર ગઠન કરવામાં આવ્યું છે, જે ખાસ કરીને એના ઉપર આપણે ભાર મૂકવામાં આવશે. એક વખત પોઝિટિવ આવ્યા હોય તો એ બીજી વખત એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવશે નહીં, કારણ કે એક વખત પોઝિટિવ આવ્યા હોય તો એનું એન્ટીબોડી ડેવલપ થયા હોય એટલે એ સર્ટનલી પોઝિટિવ બીજી વખત આવે એટલે એને ફરીથી એ ટેસ્ટ કરવામાં નહીં આવે. એ પ્રકારે પણ આયોજન કરવામાં આવ્યું છે અને રેપિડ એન્ટીબોડી ટેસ્ટનું જે કાર્યવાહી છે એ આવતીકાલથી શરૂ થઈ શકશે. જે સર્વેલન્સનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ઘનિષ્ઠ સર્વેલન્સનું કામગીરી છે એમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે 52 ટીમ 169 સભ્યોના અત્યારે કામગીરી કરે છે. 600
94 ટીમો જે છે એ સર્વે ટીમ માટે 1146 વ્યક્તિઓ મારફત અત્યારે મોટા પાયા ઉપર સર્વેલન્સનું કામગીરી ચાલુ છે. જે સ્લમ વિસ્તારો છે એમાં 20 ડોક્ટર દ્વારા 119 જેટલા નર્સિંગ સ્ટાફ દ્વારા જે છે અત્યારે સર્વેલન્સ અને ટેસ્ટિંગ અને એમાં એઆરઆઈ સેમ્પલ્સ લેવાનું કામગીરી જે છે એ ચાલુ છે. જેમિની એપ ઉપરથી 473 ડોક્ટરો પાસેથી ક્લિનિક પાસેથી 369 એઆરઆઈ કેસીસ આપણને મળ્યા છે. એને પણ આ અંતર્ગત સર્વેલન્સને અંતર્ગત લેવામાં આવ્યું છે અને ડોક્ટર ટેકોમાંથી આપણને 3 એઆરઆઈના કેસો મળ્યા છે. શંકાસ્પદ કેસો જાણવા માટે આપણે જે એસએમસી COVID-19 ટ્રાકર છે એના ઉપર ખૂબ મોટા પાયે ભાર મૂકવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જ્યારે હોમ ક્વોરન્ટાઇનમાં વધારે લોકોને રાખવું પડે એવું સ્થિતિ પ્રવર્તી રહ્યા છે, કારણ કે ધીરે ધીરે પોઝિટિવ કેસો જ્યારે વધારે આવી રહ્યા છે ત્યારે હોમ ક્વોરન્ટાઇનમાં વધારે લોકોને રાખવાનું જરૂરિયાત પડે. એટલે જે એસએમસી COVID-19 ટ્રાકર છે એને જે છે મોટા પ્રમાણમાં એનું ઉપયોગથી આપણને ફળ સફળતા મળી શકે એવું છે. એટલે જે COVID-19 ટ્રાકર છે અત્યાર સુધી 5048 લોકોએ ડાઉનલોડ કર્યું છે અને આજરોજ 52 લોકોએ એને ડાઉનલોડ કર્યું છે. એવી રીતે સેલ્ફ ડિક્લેરેશન અને જે હેલ્પલાઇન છે એના ઉપર પણ આપણને લોકોનો માહિતી મળ્યા કરે છે. આજરોજ જે છે 700 જેટલા સેમ્પલ્સ બપોરે 4 વાગ્યા સુધી અને અત્યાર સુધી લગભગ 928 સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે. વધારે સેમ્પલ્સ લઈને ખાસ કરીને કયા વિસ્તારમાં સંક્રમણ છે અને કઈ રીતે આપણને ખબર પડે તો એ પ્રમાણે કન્ટેન કરવા માટે, ક્લસ્ટરિંગ કરવા માટે અને એ લોકોને આઇસોલેટ કરવા માટે અત્યારે કામગીરી શરૂ કરવામાં આવ્યું છે. જે કર્ફ્યુના વિસ્તાર છે ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન એ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સર્વેલન્સ કામગીરી કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 57 ટીમ અને લિંબાયત ઝોન વિસ્તારમાં 59 ટીમો દ્વારા જે છે એ સેમ્પલ્સ લેવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં 196 સેમ્પલ્સ લેવામાં આવ્યું છે અને જે લિંબાયત ઝોન છે એમાં 224 સેમ્પલ્સ લેવામાં આવ્યું છે અને એમાંથી આપણને જે એઆરઆઈના કેસીસ છે એ પણ આપણને મળ્યા રહે છે. એટલે એ હોટસ્પોટ તરીકે કર્ફ્યુના વિસ્તારમાં આપણે ખૂબ મોટા પ્રમાણમાં આપણને જે ટેસ્ટ મળી રહ્યા છે અને એમાંથી પોઝિટિવ પણ મળી રહ્યા છે. જે સેન્ટ્રલ ઝોન અને લિંબાયત વિસ્તારમાં લોકોને તકલીફ ના પડે એના માટે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 100 અનાજ કરિયાણાનું દુકાન ખુલ્લું હતું 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી. 188 શાકભાજીના જે ટેમ્પો છે એનો વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને 50 ડેરીના વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને 10,650 જે લોકોને એને ભોજનનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એવી રીતે લિંબાયતમાં 36 અનાજ અને કરિયાણાનું દુકાન ખુલ્લું હતું, 135 શાકભાજીના ટેમ્પોના વ્યવસ્થા કરવામાં આવ્યું અને 11 ડેરી અને 16,000 લોકોને ભોજન વ્યવસ્થા કરવામાં આવ્યું. અને અત્યારે જે છે મોટું દંડ જે લેવામાં આવી રહ્યું છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ના ફોલો કરવાવાળા એવા 89 લોકોના પાસેથી 97,500 રૂપિયાનો દંડ આજે લેવામાં આવ્યું અને કુલ 1,862 વ્યક્તિઓ પાસેથી 7,84,300 રૂપિયાનું દંડ લેવામાં આવ્યું. જે માસ્ક ના પહેરનાર લોકો છે એવા 106 વ્યક્તિઓ પાસેથી 1,06,100 અને કુલ 1,534 વ્યક્તિઓ પાસેથી 7,10,000 રૂપિયાનું દંડ લેવામાં આવ્યું છે. સુરત શહેરમાં રહેતા લોકો જે છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું જે ખાસ કરીને અનાજ કરિયાણાનું દુકાન હોય, મોલ સુપર સ્ટોર હોય, શાકભાજીના બજાર હોય, શાકભાજીના લારી હોય અથવા મેડિકલ સ્ટોર હોય કે ડેરીના દુકાનો હોય કે જાહેર રસ્તાઓ હોય એમાંથી અત્યારે મોટા પાયે દંડ લેવામાં આવી રહ્યું છે અને કુલ 2,99,000 રૂપિયાનું દંડ એ લોકોના પાસેથી પણ વસૂલાત કરવામાં આવ્યું છે. જે લોકો સેનિટાઈઝરનો વપરાશ ના કરતા હોય એવા 19 વ્યક્તિઓ પાસેથી 33,700 રૂપિયાનું દંડ લેવામાં આવ્યું છે. ડિસઇન્ફેક્શન માટે આજરોજ 5,123 સ્થળોએ ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું અને કુલ અત્યાર સુધી 64,273 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે.
वेस्ट कलेक्शन नू ए प्रमाणे कामगिरी करवामां आव्युं छे। भोजन व्यवस्था जे छे ए पण खूब मोटा प्रमाण में जे करवामां आव्युं छे ए घरबीहोणा लोकोना माटे आपणे 800 नू भोजन व्यवस्था रिलीफ सेंटर्स उपर अने जे दिव्यांगो अने एवा लोकोना माटे 1242 અને જે શેલ્ટર ઝોન ખાતે 1223 અને ઉદ્યોગિક શ્રમિકો એ લોકોના માટે લગભગ 6,12,850 અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ લગભગ 3,69,000 લોકો અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી 1,16,000 સુરત મહાનગરપાલિકા તરફથી જે કોમ્યુનિટી કિચન ખોલવામાં આવ્યું છે એમાંથી 1,27,600 અને શહેરના બહારના જે વિસ્તારો જરૂરિયાતમંદો માટે જે ભોજનની વ્યવસ્થા છે એ 10,000 અને શહેરી વિસ્તારના અંદર પણ જેટલા લોકોનું જ્યાં પણ જરૂરિયાત હોય એવા આશ્રય આપીને પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે। અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે એક મોટું નિર્ણય એ લેવામાં આવ્યું છે કે જેટલા ક્વોરન્ટાઇન સેન્ટર્સ જે છે એ પહેલા જે સમરસ હોસ્ટેલ ક્વોરન્ટાઇન સેન્ટર તરીકે રાખવામાં આવ્યા હતા એ ક્વોરન્ટાઇન સેન્ટર ને ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે અને દરેક ઝોનમાં જે કોવિડ કેર સેન્ટર તરીકે સેન્ટર્સ નક્કી કરવામાં આવ્યા હતા એને ક્વોરન્ટાઇનના સ્થળ તરીકે દરેક ઝોન વાઇઝનું ગઠન કરવામાં આવ્યું છે અને સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટર એટલે જેટલા પોઝિટિવ દર્દીઓ છે એસિમ્પ્ટોમેટિક હોય કોઈ પણ લક્ષણ વગર હોય એવા દર્દીઓ માટે CCC જે સેન્ટ્રલાઇઝ્ડ કોવિડ કેર સેન્ટર તરીકે સમરસ હોસ્ટેલને લેવાનું નિર્ણય કરવામાં આવ્યું છે અને સ્ટાગર્ડ વેમાં જેટલા લોકો અત્યારે ક્વોરન્ટાઇન ફેસિલિટી ઉપર છે સ્લોલી એ લોકોને ત્યાંથી એ લોકોનું સમય પૂર્ણ થઈ જાય પછી એ લોકોને જવા દેવામાં આવશે। બે સંસ્થા છે જેને જે જેમિની આપનો ઉપયોગ જે છે ના કર્યા અને એઆરઆઈનું માહિતી આપણને ના આપી એવા બે સંસ્થાને બે પ્રાઇવેટ ક્લિનિક્સને આપણે નોટિસ આપવામાં આવ્યું છે। જે અઠવા ગેટ સ્થિતિ જે યતીમખાના છે એ સોસાયટીને આપણને ક્વોરન્ટાઇન માટે એ ઉપયોગ રહેશે એ આપણે ખાસ કરીને એવા જે ટ્રસ્ટ ના લોકો છે એ લોકોના આપણે આભારી છીએ કે એ લોકો આ ક્વોરન્ટાઇન સેન્ટર્સ માટે એમનું બિલ્ડિંગ આપવામાં આવ્યું છે। બીજા જેટલા લોકો અથવા ખાસ કરીને ટ્રસ્ટો છે આગેવાનો છે પોતાના જે બિલ્ડિંગો ક્વોરન્ટાઇનના સ્થળ તરીકે આપવા માંગતા હોય એ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના અક્ષય પંડ્યાના સંપર્ક કરીને એ વિગત આપી શકે છે અને ખાસ કરીને અત્યારે જે વધારાનું 30 જેટલા પોઝિટિવ કેસો આવ્યા છે એ બરાછાના લંબે હનુમાન રોડ ઉપરના જે સ્લમ પોકેટ્સ છે એમાંથી આવે છે માન દરવાજા અને મીઠી ખાડી વિસ્તારના આવે છે। માન દરવાજામાં ખાસ કરીને એક જ પ્રકારના જે કેસો આવી ગયા છે એ મોટા પ્રમાણમાં આપણને કેસીસ મળ્યા છે અને લિંબાયતમાં ખાલી 82 કેસીસ પોઝિટિવ મળ્યા છે જે ચિંતાનો વિષય છે અને કોઈ પણ રીતે જે છે એ બીજા સંક્રમણ ના થાય એટલા માટે બીજા તમામ જગ્યાઓમાં પણ એ સેમ્પલ ટેસ્ટિંગ લેવામાં આવી રહ્યું છે। અત્યારે ખાસ કરીને સ્લમ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું માસ્ક પહેરવાનું અને ખાસ કરીને અત્યારે જે પ્રકારના સંજોગો છે એ લોકોને વ્યવસ્થિત રીતે સમજાવવા માટે મેડિકલ રિલેટેડ વોલ્યુન્ટિયર્સ અગર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ અગર કરવા માંગે તો એ આપણને હેલ્પલાઇનથી જાણ કરી શકે અને મેઇલથી આપણને જાણ કરી શકે અને એ તમામ લોકોને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં સંક્રમણ જ્યાં નથી થયા ત્યાં સંક્રમણ ના ફેલાય એના માટે એક કોવિડ કમાન્ડોનો ટીમ ગઠન થઈ શકે। ફરીથી આપ બધાને ખૂબ શુક્રિયા આપી બિરમું છું। થેન્ક યુ।